આઈઆર એજ્યુકેશન ચલણમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે સ્ટાન્ડર્ડ 8 યુનિટ 2 LMBB એટલે કે લર્ન મોર બી બ્રાઇટર જે યુનિટ છે એના આપણે ઓબ્જેક્ટિવ ટાઈપ ક્વેશ્ચન જોઈશું. ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન, આમાંનો જે કરેક્ટ ઓપ્શન છે એ આપણે પસંદ કરીને એનો જવાબ લખવાનો છે. પહેલું છે, વિચ ઇઝ ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ, વિશ્વમાં સૌથી ઊંચી બિલ્ડિંગ કઈ છે? તો એનો જવાબ છે બ્રુજ ખલીફા. બ્રુજ ખલીફા વિશ્વની સૌથી ઊંચામાં ઊંચી બિલ્ડિંગ છે. સેકન્ડ, બ્રુજ ખલીફા હેઝ ધી બ્લેન્ક વોટર સપ્લાય લાઇન ઇન ધ વર્લ્ડ. તો આનો જવાબ આવશે લોંગેસ્ટ, એટલે કે જે બ્રુજ ખલીફા છે એને સૌથી લાંબી વોટર સપ્લાય લાઇન છે, આખા વિશ્વમાં સૌથી લાંબી વોટર સપ્લાય લાઇન છે. ત્રીજું, બ્રુજ ખલીફા હેઝ બ્લેન્ક ફ્લોર્સ. તો એનો આન્સર છે 163 ફ્લોર્સ, એટલે કે એને માળ આવેલા છે, બ્રુજ ખલીફાને 163 માળ આવેલા છે. ચોથું છે, બ્રુજ ખલીફા ઇઝ ધી બ્લેન્ક બિલ્ડિંગ તો મોસ્ટ એક્સપેન્સિવ. તો બ્રુજ ખલીફા કેવી બિલ્ડિંગ છે? મોસ્ટ એક્સપેન્સિવ એટલે બહુ જ ખર્ચાળ, સૌથી વધારે ખર્ચાળ બિલ્ડિંગ છે, એટલે કે એને જે બનાવવા માટેની કોસ્ટ સૌથી વધારે થઈ છે. પાંચમું છે, અકબર હેડ બ્લેન્ક જેમ્સ ઇન હિઝ કોર્ટ. અકબરના દરબારમાં ખાલી જગ્યા જેમ્સ, જેમ્સ એટલે રત્નો હતા, તો કેટલા હતા? 9. તો અકબર હેડ 9 જેમ્સ ઇન હિઝ કોર્ટ, અકબરના દરબારમાં 9 રત્નો હતા. છઠ્ઠું છે, તાનસેન વોઝ એ ગ્રેટ ખાલી જગ્યા તો મ્યુઝિશિયન. તાનસેન કોણ હતો? ગ્રેટ એટલે મહાન સંગીતકાર હતો. ત્યારબાદ છઠ્ઠું છે, તાનસેન એ જોયું. ત્યારબાદ સાતમું, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ એ રાગ, આમાંનું નીચેનું કયો રાગ નથી? તો ચિરાગ, એ રાગ નથી. આઠમો નંબર, ઇનોવેશન મીન્સ, ઇનોવેશનનો અર્થ શું થશે? ન્યૂ ચેન્જીસ એટલે કે નવા બદલાવ, કંઈક વસ્તુ હોય એમાં આપણે થોડા ફેરફાર કરીને કંઈક એમાં ઇનોવેશન કરીએ, કંઈક ફેરફાર કરીએ એને આપણે ઇનોવેશન કહીએ છીએ, એટલે એને ન્યૂ ચેન્જીસ. નવમું છે, ઇન વિચ રાગ ડીડ તાનસેન મેક સમ ઇનોવેશન, કયા રાગમાં તાનસેન ઇનોવેશન એટલે નાવીન્ય લાવે છે? તો જવાબ છે મલ્હાર. જે મલ્હાર રાગ છે એમાં તાનસેન ઇનોવેશન કરે છે, એમાં નાવીન્ય લાવે છે. દસ, વિચ રાગ ડીડ તાનસેન ક્રિએટ, તાનસેન કયો રાગ ક્રિએટ કરે છે? તો એનો આન્સર છે મિયા મલ્હાર. બરાબર છે, જે મલ્હાર રાગ હતો એમાં થોડું ઇનોવેશન કરીને નાવીન્ય લાવે છે અને એમાંથી મિયા મલ્હાર રાગ ક્રિએટ કરે છે. અગિયારમો પ્રશ્ન, વોટ ડીડ ધ કિંગ કોલ તાનસેન, રાજા છે એ તાનસેનને શું કહીને બોલાવે છે? તો ઉસ્તાદજી. બારમું, વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ડીડ તાનસેન પ્લે, તાનસેન કયું ઇન્સ્ટ્રુમેન્ટ વગાડતા હતા, કયું સાધન વગાડતા હતા? તાનપુરા. તેરમું છે, વિચ વર્ડ્સ શો દેટ ધ કિંગ વોઝ વેરી હેપી, કયા શબ્દ બતાવે છે કે રાજા ખૂબ જ ખુશ હતા? તો બી છે, હિઝ આઈઝ બ્રાઇટ વિથ પ્રેઝ, એની જે આંખો હતી એ પ્રેઝ એટલે પ્રશંસાથી બ્રાઇટ એટલે ચળકતી હતી, એની આંખો પ્રશંસાથી ચમકતી હતી, એ શબ્દ બતાવે છે કે રાજા ખુશ હતા. ચૌદમું, વિચ રાગ ડીડ તાનસેન સિંગ ઇન ધ કોર્ટ, કોર્ટ એટલે દરબાર, દરબારમાં તાનસેન કયો રાગ ગાતો હતો? દરબારી રાગ ગાતો હતો. પંદરમું છે, વન્ડરફુલ હુ સેડ ધીસ, વન્ડરફુલ એવું કોણ બોલે છે? તો અકબર. 16 નંબર, વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ, આમાંનું કયું વાક્ય છે એ સાચું છે? તો ઓપ્શન સી છે, સમવન સેંગ બેટર ધેન તાનસેન, કોઈક તાનસેન કરતા વધારે સારું ગાય છે. 17મું, હાઉ ડીડ તાનસેન શો હિઝ રિસ્પેક્ટ ટુ ધ કિંગ, તાનસેન રાજા પ્રત્યેની જે એનો જે આદર ભાવ છે તે કઈ રીતના બતાવે છે? તો બી ઓપ્શન છે, હી બોડ બિફોર ધ કિંગ, એ રાજાની સામે એ નમન કરે છે. 18, ડિસબિલિવિંગ મીન્સ, ડિસબિલિવિંગનો અર્થ શું થશે? નોટ શ્યોર, ચોક્કસ ન હોવું, માન્યામાં ન આવે તેવું. 19મું છે, હુ વોઝ સંત હરિદાસ, સંત હરિદાસ કોણ છે, કોણ હતા? એ મ્યુઝિશિયન, એ સંગીતકાર હતા. 20મું, તાનસેન વોઝ ટોકિંગ અબાઉટ, ખાલી જગ્યા,
તાનસેન કોના વિશે વાત કરી રહ્યા હતા? તો સંત હરિદાસ વિશે. 21મું, ડિસાયપલ મીન્સ, ડિસાયપલ નો અર્થ શું થશે? સ્ટુડન્ટ. સ્ટુડન્ટ અને ડિસાયપલ એક સિનોનિમ્સ છે, પર્યાયવાચક શબ્દ છે. 22 નંબર, આઈ સિંગ એઝ યુ સિંગ, એટલે તમે જેમ ગાઓ છો હું પણ ગાઉં છું. હુ સેડ ધીસ વર્ડ્સ, આ શબ્દો કોણ કહે છે? સંત હરિદાસ. સંત હરિદાસ કહે છે તમે જેમ ગાઓ છો એમ હું પણ ગાઉં છું. 23મું, હુ વોઝ સંત હરિદાસ ફેવરાઇટ ડિસાયપલ, સંત હરિદાસના મનપસંદ શિષ્ય કોણ હતા? તાનસેન. 24મું, ટુ ચેન્જ હિઝ માઇન્ડ મીન્સ, ટુ ચેન્જ હિઝ માઇન્ડ નો અર્થ શું થશે? ટુ ચેન્જ હિઝ ડિસિઝન, એનું જે નિર્ણય છે એને બદલવો. વિચ રાગ, 25મું, વિચ રાગ ડીડ તાનસેન સિંગ બિફોર હિઝ ગુરુ, તાનસેન એના ગુરુ સમક્ષ કયો રાગ ગાય છે? તો દરબારી. 26, હુ બીકેમ એંગ્રી, કોણ ગુસ્સે થાય છે? સંત હરિદાસ. સંત હરિદાસ ગુસ્સે થાય છે. 27મું છે, હુ ઓફર ટુ સિંગ, કોણ ગાવા માટેની ઓફર કરે છે? તો તાનસેન. 28મું, ટુ પ્રિટેન્ડ મીન્સ, પ્રિટેન્ડ નો અર્થ શું થશે? ટુ એક્ટ એઝ ઇફ, એટલે કે એના જેવું ડોંગ કરવું અથવા એના જેવું એક્ટિંગ કરવી. 29, ધ સ્વીટનેસ ઓફ હિઝ વોઇસ સ્પ્રેડ ઓલ અરાઉન્ડ, હુ સેડ ધીસ, એનો જે વોઇસ છે, જે અવાજ છે, એની જે મધુરતા છે એ આજુબાજુ ફેલાઈ ગઈ. તો એનો જવાબ આવશે સંત હરિદાસ. 30 છે, ટુ રિયલાઇઝ મીન્સ, રિયલાઇઝ એટલે એનો અર્થ શું થશે? ટુ અન્ડરસ્ટેન્ડ, અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું, અને રિયલાઇઝ એટલે પણ સમજવું. 31, વોટ ડીડ ધ કિંગ રિયલાઇઝ, રાજાને શું સમજાય છે? તો એનો જવાબ છે બી, સંત હરિદાસ ઇઝ ધ ગ્રેટેસ્ટ સિંગર, રાજાને સમજાઈ જાય છે કે સંત હરિદાસ એ સૌથી મહાન સંગીતકાર છે. 32મું, ઇન ધીસ લેશન બ્રોક ધ સાયલન્સ મીન્સ, આ લેશનમાં, આ પાઠમાં બ્રોક ધ સાયલન્સ નો અર્થ શું થશે? સ્પોક, સ્પોક એટલે બોલવું, બ્રોક ધ સાયલન્સ એટલે ચૂપકેદી તોડવી, સ્પોક એટલે બોલવું. ત્યારબાદ છે 33મું, એટ હુઝ કમાન્ડ ડીડ તાનસેન સિંગ, તાનસેન કોના આદેશ અનુસાર ગાતા હતા? તો એનો જવાબ છે અકબર, અકબરના આદેશ અનુસાર તાનસેન ગાતા હતા. 34મું છે, ફોર હુમ ડીડ સંત હરિદાસ સિંગ, સંત હરિદાસ કોના માટે ગાતા હતા? ગોડ, ગોડ એટલે કે ભગવાન, સંત હરિદાસ ભગવાન માટે ગાતા હતા. 35, 35 છે, કિંગ ઓફ કિંગ્સ મીન્સ, રાજાઓનો રાજા એનો અર્થ શું થશે? તો એનો અર્થ થશે ગોડ એટલે કે ભગવાન. 36, 36 નંબર, કમાન્ડ મીન્સ, કમાન્ડ નો અર્થ શું થશે? ઓર્ડર, ઓર્ડર એટલે કે આદેશ, કમાન્ડ અને ઓર્ડર નો અર્થ શું થશે? આદેશ. તો અહીંયા આપણે અહીંયા ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન્સ પૂર્ણ થાય છે. આવા બીજા ઓબ્જેક્ટિવ ટાઈપ ક્વેશ્ચન્સવાળા વિડીયો જોવા માટે ચેનલ સાથે જોડાયેલો રહો.